ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજના આપણા આ લેક્ચર ફોરમાં પાઠ તેરમો ઉત્પાદન અને ઉદ્યોગ એ પાઠનું થોડુંક થોડા અંશે રિવિઝન કરી લઈએ સૌથી પહેલાં આપણે ઉત્પાદન અને ઉદ્યોગની પ્રસ્તાવના જોઈ એના પછી ઉદ્યોગોનું મહત્ત્વ અને ઉદ્યોગનો વિકાસ કઈ રીતે વિકાસ થયો ત્યાર પછી ઉદ્યોગોનું વર્ગીકરણ જોયું તો કે વર્ગીકરણ માનવ શ્રમ માલિકીના ધોરણે કાચા માલના સ્ત્રોતને આધારે ત્યાર પછી ખાનગી જાહેર સંયુક્ત અને સહકારી જૂથોમાં વર્ગીકૃત કરી શકાય કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોના બે પ્રકાર છે પહેલો પ્રકાર કૃષિ આધારિત ઉદ્યોગ અને બીજો ખનીજ આધારિત ઉદ્યોગ તમને પ્રશ્ન થશે બાળકો કૃષિ આધારિત ઉદ્યોગ કોને કહેવો તો કે સૂત્રાવ કાપડ શણ રેશમી કાપડ ઊની કાપડ ખાંડ કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતો કાચો માલ ઉપર આધારિત છે એટલા માટે આ કૃષિ આધારિત ઉદ્યોગો છે તેની અંદર આપણે સૌ પ્રથમ કાપડ જોયું ત્યાર પછી શણના કાપડનો ઉદ્યોગ એના પછી રેશમી કાપડ ઊની કાપડ ઉદ્યોગ કૃત્રિમ કાપડ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ અને કાગળ ઉદ્યોગ જોયો એના પછી ખનીજ ઉપર આધારિત ઉદ્યોગો તો કે એની વ્યાખ્યા તો કે જે ઉદ્યોગો જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજ વપરાય છે એવા ઉદ્યોગોને ખનીજ આધારિત ઉદ્યોગો કહેવાય દાખલા તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગ એલ્યુમિનિયમ તાંબુ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોનો સમાવેશ ખનીજ આધારિત ઉદ્યોગોમાં થાય છે તેની અંદર સૌપ્રથમ આપણે લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે અભ્યાસ કરી ચૂક્યા ત્યાર પછી એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગ તાંબુ ગારણ ઉદ્યોગ એના પછી રસાયણ ઉદ્યોગ રાસાયણિક ખાતર ઉદ્યોગ પ્લાસ્ટિક ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ એ લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો આજના આપણા આ લેક્ચર ફોર એટલે કે ઉત્પાદન ઉદ્યોગનો લાસ્ટ લેક્ચર એની અંદર પરિવહન અને ઉપકરણ ઉદ્યોગ વિશે જોઈએ બાળકો પરિવહન ઉપકરણ ઉદ્યોગ તમને ખબર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈ પણ સાધનની આવશ્યકતા રહે છે મુસાફરી માટેના અનેક વાહનો આપણે જોયા હશે અગાઉ પહેલાંના જમામાં સમયની અંદર પશુઓ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ ધીમી હતી આજના સમયમાં મુસાફરી માટે આપણે અનેક ઉદ્યોગો આપણે જોયા છે ટ્રેન છે બસ છે મોટરસાયકલ છે ફોર વ્હીલ છે આવા અનેક સાધનો મુસાફરી માટે છે પરંતુ અગાઉના સમયની અંદર મુસાફરી માટે પશુઓનો ઉપયોગ થતો એક્ઝામ્પલ તરીકે ઘોડાગાડીનો મોસ્ટ ઉપયોગ કરવામાં આવતો અને જે ધીમી ગતિ હતી આજના આધુનિક યુગમાં રસ્તાઓનો વિકાસ થયો અને ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહે છે બાળકો પરિવહન ઉપકરણ ઉદ્યોગ એટલે સ્વાભાવિક છે કે આજે આ જે બધા સાધનો બને છે અથવા જે પરિવહનો બને છે આ વાહનોનું નિર્માણ કરતા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહે છે આગળ એમાં સૌ પ્રથમ રેલવે ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન મુસાફરોના ડબ્બા માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે રેલવે આ દેશનું અથવા પરિવહન ઉપકરણ ઉદ્યોગનું સૌથી મોટું તંત્ર છે અને રેલવે પોતાની જરૂરિયાત મુજબ પોતાના જ ઉપકરણો બનાવે છે જેમ કે રેલવે એન્જિન પછી મુસાફરો માટેના ડબ્બા માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે રેલવે એન્જિનના ત્રણ પ્રકાર છે બાળકો રેલવે એન્જિનના કેટલા પ્રકાર છે તો કે ત્રણ પ્રકાર છે એની અંદર પહેલો પ્રકાર વરાળ વરાળ એન્જિન ડીઝલ અને વિદ્યુત જુઓ બાળકો રેલવે એન્જિનના મુખ્ય ત્રણ પ્રકાર વરાળ ડીઝલ અને વિદ્યુત પહેલાંના સમયની અંદર બાળકો તમને ખબર હોય તો કોલસા આધારિત ટ્રેનો ચાલતી તમે ગંદર પિક્ચરની અંદર જોયું હશે તો પછી ડીઝલ આધારિત અને આજના ટેકનોલોજીના યુગની અંદર વિદ્યુત આધારિત પણ ટ્રેનો ચાલે છે આગળ વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગ લેવાય છે ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિ જામમાં શીતરંજન લોકોમોટિવ વર્કર્સ જુઓ બાળકો ખાસ યાદ રાખજો ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય તો કે પશ્ચિમ બંગાળના મિહિજામમાં શીતરંજનના લોકામોટિવ વર્કસ ખાતે એટલે તમે શીતરંજન યાદ રાખશો અને રાજ્ય પશ્ચિમ બંગાળ ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન કઈ જગ્યાએ થાય તો કે પશ્ચિમ બંગાળના મિહિજામમાં શીતરંજન લોકામોટિવ વર્કસ ખાતે આ ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન થાય છે એટલે કે ડીઝલ ટ્રેન અને વિદ્યુત ટ્રેન છે એના એન્જિનો જે બને છે એનું નિર્માણ પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર જામની અંદર શીતરંજન નામનું સ્થળ છે આ શીતરંજન નામના સ્થળની અંદર લોકોમોટિવ નામનું જે વર્કસ છે ત્યાં વિદ્યુત અને ડીઝલ એન્જિન છે એના એનું નિર્માણ થાય છે આગળ ત્યાર પછી વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કર્સ તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કર્સ થાય છે મુસાફરો માટેના ડબ્બા ક્યાં બને છે તો કે પેરામ્બુર ખાસ યાદ રાખજો બાળકો ફરી એક વખત મહત્ત્વનો એમસીક્યુ પૂછાય કે રેલવે એન્જિન ક્યાં બને છે તો તમે સ્થળ તો કે ચિત કયું રાજ્ય તો કે પશ્ચિમ બંગાળ પણ મુસાફરો માટેના ડબ્બા બનાવતું સ્થળ તો કે પેરામ્બુર બેંગાલુરુ કપૂરથલા અને કલકત્તામાં બને છે જુઓ બાળકો ફરી એક વખત સમજાવું છું થોડોક કન્ફ્યુઝનવાળો પોઈન્ટ છે એટલે ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન કયા રાજ્યમાં પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં કઈ જગ્યાએ તો કે મિહિજામમાં મિહિજામમાં કયું સ્થળ તો કે ચિતરંજન કયું વર્કર્સ બનાવે છે બાળકો તો લોકો મોટી બધે પણ લોકોમોટી નામનું વર્કર્સ છે આ સિવાય બાળકો વારાણસી છે એમાં ડીઝલ લોકોમોટિવ વર્કર્સ તથા જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્કર્સમાં ડીઝલ અને વિદ્યુત એન્જિનનું નિર્માણ થાય છે ત્યાર પછી આગળ મુસાફરો માટેના ડબ્બા કઈ જગ્યાએ બને છે તો કે પેરાંબુર બેંગાલુરૂ કપૂરથલા અને કલકત્તાની અંદર મુસાફરો માટેના ડબ્બા બને છે આ ઉપરાંત રેલવેના પાટા એન્જિન માટેના પાર્ટ્સ વ્હીલ વગેરેના કારખાના પણ છે આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ જો બાળકો આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ એન્જિનોની પણ આપણે વિદેશની અંદર નિકાસ કરીએ છીએ ફરી એક વખત બાળકો રેલવે એન્જિનના ત્રણ પ્રકાર વરાળ ડીઝલ અને વિદ્યુત વર્તમાન સમયથી વરાળ માટે ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી જ ચલાવવામાં આવે છે એમાં ખાસ કરીને હેરિટેજની અંદર એ હંકાવવામાં આવે છે ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળ રાજ્યના મિહિજામમાં ચિત્રંજનમાં લોકોમોટિવ વર્કસ વારાણસી એટલે ઉત્તર પ્રદેશની અંદર વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કસ તથા જમશેદપુરની અંદર ટાટા લોકોમોટિવ્સમાં થાય છે ત્યાર પછી એમસીક્યુ અથવા એક એમ પૂછાઈ શકે કે મુસાફરો માટેના ડબ્બા કઈ જગ્યાએ બને તો પેરાંબુર પછી બેંગાલુરૂ કપૂરથલા અને કલકત્તાની અંદર બને છે ત્યાર પછી આગળ સડક વાહનો આ આપણે રેલવે વિશે જોયું એના પછીનો બીજો પરિવહન ઉપકરણમાં સડક વાહનો સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલ કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા જુઓ બાળકો સ્વતંત્રતા પહેલાં આપણી પાસે એટલી આધુનિકતા હતી નહીં અથવા આપણે એટલા સક્ષમ ન હતા એટલે વિદેશથી આયાત કરેલા ગાડીના અલગ અલગ ભાગોને જોડીને આપણે ગાડીઓ બનાવતા હતા હવે તો ટ્રક બસ કાર મોટરસાયકલ સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં સ્થપાયા છે સડક વાહનોનું ઉત્પાદન માટે મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે સડક માટેના જે વાહનો બને છે એ મોસ્ટ ઓફ ખાનગી ધોરણે અલગ અલગ કંપનીઓ બનાવતી હોય છે બાળકો વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે ખાસ યાદ રાખજો વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનની અંદર ભારતનું સ્થાન પાંચમું છે આજે ભારતમાં તૈયાર થતાં વાહનો તથા તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે રેલવેની જેમ પણ આપણે સડક વાહનોના અમુક ભાગો તથા ભારતમાં તૈયાર થતાં વાહનોની આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ ટેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે જેને નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ ખાસ કરીને ટ્રેક્ટર અને સાયકલનું ભારતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને આપણે વિદેશોની અંદર નિકાસ કરીએ છીએ તો આ હતું સડક વાહનો ત્યાર પછીનો ઉદ્યોગ જહાજ બાંધકામ એના વિશે જોઈએ બાળકો પરિવહન ઉપકરણ ઉદ્યોગ એટલો કંઈ હાર નથી હા તમે પણ સહેલાઈથી સમજી શકો એવો સહેલો ટોપિક છે પરિવહન ઉપકરણ ઉદ્યોગની અંદર આગળ ભારતમાં જહાજ બાંધ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે જુઓ બાળકો ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ એ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે પણ આજના વર્તમાન સમયમાં આધુનિક સમયની ઢબે જહાજ બાંધવાના મુખ્ય ભારતની અંદર પાંચ કેન્દ્રો છે કેટલા કેન્દ્રો છે તો પાંચ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના ભારતમાં મુખ્ય પાંચ કેન્દ્રો છે મહત્ત્વના એમસીક્યુમાં સોરી એક એક વાક્યમાં પૂછાઈ શકે એવા કે ભારતમાં વર્તમાન સમયમાં આધુનિક ઢબે ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેટલા કેન્દ્રો અને કયા કયા તો આપણે આન્સર મળી શકે કે વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો પહેલું વિશાખાપટ્ટનમ બીજું કોલકત્તા ત્રીજું કોચી ચોથું મુંબઈ અને પાંચમું માર્બ ગોવા ખાસ યાદ રાખજો જે જાહેર ક્ષેત્રના છે કેવા ક્ષેત્રના છે તો કે જાહેર ક્ષેત્રના જે પ્રાઇવેટ નથી કોચી અને વિશાખાપટ્ટનમ મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે જો બાળકો એની અંદર પણ એક પ્રકાર છે કે કોચી અને વિશાખાપટ્ટનમ છે એ બે જગ્યાએ જે મોટા કદના જહાજો છે એનું બાંધકામ થાય છે આધુનિક ઢબે ભારતમાં જહાજ બાંધકામ માટેના મુખ્ય પાંચ કેન્દ્રો છે પાંચ કેન્દ્રો કયા ગયા વિશાખાપટ્ટનમ કલકત્તા કોચી મુંબઈ અને માર્ગ ગોવા એ જાહેર ક્ષેત્રના એકમો છે પરંતુ ખાસ વિશાખાપટ્ટનમ અને કોચી છે ત્યાં મોટા કદના જે જહાજો છે એનું બાંધકામ થાય છે અને આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી પાડે છે આગળ હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે ભારત આપણા દેશમાં થવા લાગ્યું છે સૈન્યની જરૂરિયાતો માટે બેંગાલુરુ કોરાપુટ નાસિક હૈદરાબાદ અને લખનઉમાં હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના જહાજ હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી ખાસ યાદ રાખજો ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ એનું બાંધકામનો પ્રારંભ થયો નથી તો આ હતો જહાજ બાંધકામ ઉદ્યોગ ત્યાર પછી જોઈએ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ રેડિયો સેટેલાઇટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ઈસવીસન ઓગણીસો પાંચથી થી ભારતમાં થઈ જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય ખાસ યાદ રાખજો એક વખત ફરી વખત રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ભારતમાં ક્યારે થાય તો કે ઈસવીસન ઓગણીસો પાંચમાં ભારતમાં થઈ જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય અથવા એવું પૂછાય કે ઇલેક્ટ્રોનિક ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત ક્યારે થાય તો કે ઓગણીસો પાંચથી રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ તો કે ઓગણીસો પાંચ આગળ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગાલુરમાં સ્થપાય જેનો હેતુ સેના આકાશવાણી હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો જુઓ બાળકો ભારત બેંગાલુરુમાં એકમ સ્થપાયનું એનું નામ હતું ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ ટૂંકમાં એને ભેલ તરીકે પણ ઓળખાય છે બી ઈ એલ એટલે ભા બી એટલે ભારત ઈ એલ ઇલેક્ટ્રોનિક્સ અને એલ એટલે લિમિટેડ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડની સ્થાપના કઈ જગ્યાએ છે તો કે બેંગાલુરુ હવે બેંગલુરુમાં હવે એનો હેતુ શું હતો તો કે એનો મુખ્ય હેતુ હતો સેના આકાશવાણી હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો ફરી એક વખત ખાસ યાદ રાખજો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ક્યાં થાય તો કે બેંગાલુરુમાં ઓકે બીજો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકાય ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગાલુરુમાં સ્થાપના થઈ તેનો મુખ્ય હેતુ શું હતો તો એનો મુખ્ય હેતુ સેના આકાશવાણી અને હવામાન વિભાગના જે ઉપકરણો બનાવવાનો હેતુ આ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડનો હતો ત્યાર પછી આગળ આજે ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું નામ બાળકો તમે સૌએ સાંભળ્યું હશે ઈસરોનું ફૂલ ફોર્મ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આઈ એસ આર ઓ સાથે સહયોગ કરી ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે આજે ભારત છે એ આ ઈસરો સાથે સહયોગ કરી અને ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે તો આ જોયું આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે ત્યાર પછી આગળ જોઈએ આ ઉદ્યોગો સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે બાળકો આપણે જે આગળના જે ઉદ્યોગો જોયા જેમ કે પરિવહન ઉપકરણ ઉદ્યોગની અંદર રેલવે છે સડક વાહનો જહાજ બાંધકામ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એણે આ ઉદ્યોગોએ સામાન્ય લોકોના જીવન તથા દેશના અર્થતંત્રમાં ઘણા લોકોના જીવનશૈલીનું ઘણું પરિવર્તન આવ્યું શું કામે બાળકો કે રેલવે ભારતનું સૌથી મોટું એકમ છે સૌથી વધુ કર્મચારીઓ અથવા કર્મચારીને વેતન ચૂકવતું જો ભારતનું કોઈ મોટું એકમ હોય તો રેલવે છે તો એનાથી ઘણા પણ સામાન્ય લોકોની જીવનશૈલી બદલાઈ શકે છે એની સામે રેલવે મોટું એકમ છે તો ભારતના અર્થતંત્રની અંદર પણ સૌથી મોટો ફાયદો છે કમ્પ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર જેવા ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે બેંગાલુરુની આ ઉદ્યોગની રાજધાની બનાવાયું છે ખાસ યાદ રાખજો બાળકો કમ્પ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેરની રાજધાની એ બેંગ્લોર છે જુઓ બાળકો અને તેને ભારતની સિલિકોન વેલી કહેવાય છે ખાસ યાદ રાખજો ભારતની સિલિકોન વેલી કોને કહેવાય તો કે બેંગ્લોર અથવા બેંગ્લોરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે ભારતની સિલિકોન વેલી એમ સીક્યુમાં સો ટકા પૂછાય શકે મોસ્ટ આઈએમપી અથવા એ રીતે પૂછાય કે કમ્પ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી છે એમાં બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવાયું છે તો તમને એવું પૂછાઈ શકે કે ભારતની સિલિકોન વેલી નીચેમાંથી કોને ગણવામાં આવે છે તો બેંગાલુરુ અથવા એવું પૂછાય બેંગાલુરુને બેંગાલુરુને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે અથવા શું કહેવાય છે ભારતની તો કે ભારતની સિલિકોન વેલી આગળ બાળકો આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક વિજ્ઞાન પાર્ક તથા પ્રોદ્યોગિકી પાર્ક બનાવાયા છે ભારતમાં આ ઉદ્યોગનું ભાવિ આશાસ્પદ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ભારતની સિલિકોન વેલી કયું કહેવાય તો બેંગ્લોર ઓકે ત્યાર પછીનો ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ તમને આખે આખો પ્રશ્ન પૂછાઈ શકે કે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ વિશે લખો તો જોઈએ દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે ઉદ્યોગો પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે અને પર્યાવરણનું અતિક્રમણ કર્યું છે જુઓ બાળકો દેશના અર્થતંત્રમાં સુધારો પણ કરનાર ઉદ્યોગો છે અથવા દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો આપનાર પણ દેશનો આર્થિક વિકાસમાં ઉદ્યોગ ખૂબ જ મહત્ત્વનો પણ સાથે સાથે ઉદ્યોગો પ્રદૂષણમાં પણ વધારો કર્યો અને પર્યાવરણને પણ નુકસાન કરે છે આગળ કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય એની વ્યાખ્યા છે એક માર્કમાં પૂછાય શકે કે પર્યાવરણીય અતિક્રમણની વ્યાખ્યા લખો તો પર્યાવરણીય અતિક્રમણની વ્યાખ્યા શું થશે કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તો એને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય ફરી એક વખત બાળકો પર્યાવરણીય અતિક્રમણ વિશે વ્યાખ્યા લખો તો કે કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય બાળકો ઉદ્યોગો થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે ખાસ યાદ રાખજો બાળકો ઉદ્યોગો થકી પર્યાવરણમાં મુખ્ય ચાર પ્રકારના પ્રદૂષણ થાય કયા કયા પેલું હવા પ્રદૂષણ જે તમે ધોરણ આઠમાં શીખી ગયા છો કે પર્યાવરણીય પ્રદૂષણ એ આખો ટાઇટલ હતું પાછનું જુઓ ઉદ્યોગો થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણ જોવા મળે પેલું હવા પ્રદૂષણ શું કામે કે મોટા મોટા કારખાના ઉદ્યોગો છે એનો ધુમાડો બહાર ફેંકાય તો એના હિસાબે હવા પ્રદૂષણ થાય ટૂંકમાં આપણે સમજીએ પછી આજના સમયની અંદર આટલા વાહનો ચાલે છે કાર્બન મોનોક્સાઇડ નામનો ધુમાડો નીકળે તો એ હવા પ્રદૂષણ થયું આગળ પણ આપણે ઉદ્યોગો વિશે વાત કરી રહ્યા છે તો મુખ્યત્વે ઉદ્યોગો ચાલે એની અંદર એનું ધુમાડા દ્વારા હવા પ્રદૂષણ થયું બીજો ઉદ્યોગ જળ પ્રદૂષણ મોટા મોટા કારખાના ઉદ્યોગો છે એનું ગંદુ પાણી કેનાલો રીતે નદીઓ અથવા કેનાલમાં છોડવામાં આવે તો આ જળ પ્રદૂષણ થયું ત્યાર પછી ભૂમિ પ્રદૂષણ અને છેલ્લું ધ્વનિ પ્રદૂષણ તો ઉદ્યોગો થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણ જોવા મળે પહેલું હવા પ્રદૂષણ બીજું જળ પ્રદૂષણ ચોથું ત્રીજું ભૂમિ પ્રદૂષણ અને ચોથું ધ્વનિ પ્રદૂષણ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો તો આપણે એને જોઈએ હમણાં આગળ આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત કર્યા છે હે આજના સ્પર્ધાત્મક સમયની અંદર મુખ્યત્વે ઉદ્યોગોએ હવા અને જળને પ્રદૂષિત કર્યા છે જુઓ કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બંને અતિ વાયુઓને કારણે હવા પ્રદૂષણ બની પછી ઔદ્યોગિક કચરાને કારણે જળ પ્રદૂષણ વધ્યું જે ઔદ્યોગિક કચરો એટલે મોટા મોટા ઉદ્યોગોની અંદર ગંદુ પાણી નદી નાળામાં ઓકળામાં છોડવા છોડવામાં આવે તો આ ઔદ્યોગિક કચરાઓને કારણે જળ જળ પ્રદૂષણ વધ્યું છે આજે ઘણા કારખાના નિયમનને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત પાણી થયેલા પાણી નદીમાં વહાવી દે છે આજે પાણી દૂષિત કરતાં અતિદૂષિત બન્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજા હે ઓકે તો અહીંયા સુધી કમ્પ્લીટ હવે જોઈએ આગળ ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે એટલું ધ્વનિ પ્રદૂષણ છે એ પણ માનવ માટે બહેરાશનું એક કારણ છે ઉદ્યોગોમાં જૂની જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના અવાજને કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે અતિશય ઘોંઘાટને કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે એ આપણે ધોરણ આઠમાં શીખી ગયા છે આજે મોટા મોટા કારખાનાઓ છે અથવા મોટા મોટા પરિવહનના સાધનો છે એના અવાજનું પ્રદૂષણ વધ્યું ધ્વનિ પ્રદૂષણ થયું અતિ અતિશય ઘોંઘાટને કારણે મનુષ્ય માનસિક તાણ ડિપ્રેશનનો ભોગ પણ બની શકે છે ત્યાર પછી આગળ બાળકો ઉત્પાદન ઉદ્યોગનો લાસ્ટ ટોપિક જે તમને એમ પૂછાઈ શકે પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો લખો એમાં મુદ્દાઓ પાડીને આપણે લખીશું પહેલો મુદ્દો દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે આપણે સૌ ભારતના નાગરિક છીએ તો પર્યાવરણીય જતન એકાવન ક બંધારણના અનુચ્છેદ એકાવન ક મુજબ પર્યાવરણનું જતન કરવું એ આપણે સૌની ફરજ છે દેશનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે પણ સાથે સાથે બાળકો પર્યાવરણનો વિનાશ ન થાય એ આપણે સૌએ જોવાનું છે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે આપણે સૌ દેશનો વિકાસ કરવાનો છે એક આપણે સૌ શું કહે કોટેશન સાંભળીએ છીએ કે જળ છે તો જીવન છે વૃક્ષ અને માણસનું બંને વચ્ચે કડી છે વૃક્ષો હશે તો માણસનું જીવન શક્ય છે આગળ આ પહેલો પોઈન્ટ બન્યો કે દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે બીજો પોઈન્ટ બાળકો બનાવીશું ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય જુઓ બાળકો બીજો પોઈન્ટ શું કહે આપણે કે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી અને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય આપણે સૌ ટુ વ્હીલની અંદર પીયુસી લઈએ છીએ પોલ્યુશન અન્ડર કંટ્રોલ તો આ આપણે એક વાત થઈ ટુ વ્હીલની ઉદાહરણ તરીકે પણ આ રીતે ઔદ્યોગિક વિકાસનું આપણે યોગ્ય આયોજન કરી અને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય ત્રીજો પોઈન્ટ ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પ્રદૂષણ ઓછું કરી શકાય જુઓ બાળકો ઉપકરણોની ગુણવત્તા જૂનું ભાઠું ગાડી હોય તો એક ઉપકરણોની કોઈ ગુણવત્તા ન થાય બીજું ઈંધણના પસંદગી દ્વારા પ્રદૂષણ ઓછું કરી શકાય આગળનો પોઈન્ટ બનશે ચોથો હવામાં ઉત્તેર્જિત થતા પ્રદૂષણોને ફિલ્ટર સ્કર્બર યંત્ર પ્રેસિ ટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે હવામાં જે ઉત્તર્જિત થતી અલગ અલગ પ્રકારના પ્રદૂષણ છે ને ફિલ્ટર્સ કરબ તથા યંત્ર દ્વારા પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે આગળનો પોઈન્ટ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય જુઓ બાળકો આજે આ માણસ છે એ ઉદ્યોગ પોતાના અંગત સ્વાર્થ માટે ગંદુ પાણી છે એ નદીમાં છોડી દે છે પણ આ ગંદુ પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી અને જળ પ્રદૂષણ આપણે નિવારી શકીએ અને લાસ્ટ પોઈન્ટ બનશે બાળકો ઉદ્યોગોના પ્રદૂષિત પાણીની પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે આજના આધુનિક ટેકનોલોજીના સમયની અંદર કોઈ પણ શબ્દ ઇમ્પોસિબલ નથી હે કે આ વસ્તુ ન થાય બધું જ પોસિબલ છે તો ઉદ્યોગના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે તો બાળકો પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો તો વિદ્યાર્થી મિત્રો આ આપણો લાસ્ટ લેક્ચર અને લાસ્ટ ટૉપિક જોઈએ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના આપણા લેક્ચરમાં ઉત્પાદન ઉદ્યોગ પાઠ પૂર્ણ કર્યો તમારે સ્વાધ્યાય છે એ હોમવર્કની અંદર કરવાનું છે જે ટોપિક વચ્ચે છૂટી ગયા હોય તે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું